ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં સ્વાધ્યાય પોથીમાં આપણે પેજ નંબર 49 ના પેજ પરથી આપણે કરીશું. આજની તારીખ છે 2/8/2021 સોમવાર. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને યાદ હોય તો આપણે ચોમાસાની અત્યારે સીઝન આવે છે, પાણીમાં છપછપિયા કરવાની કેટલી મજા આવે છે. પણ અત્યારની પરિસ્થિતિને જોઈને વરસાદમાં પલળવું ના જોઈએ, નહીતર તો બીમાર પડી જઈએ. તો અહીંયા આપણે જે ગીત છે તે આપણે એસેમ્બલીમાં આપણે અભિનય સાથે આપણે આ કરેલું છે. તો ચાલો આપણે ફરીથી આજે એ કરીએ કે કિત્તે કિત્તે પાણી, એટલે કે કેટલું કેટલું પાણી. કિત્તે કિત્તે પાણી, પગ સુધી પાણી. કિત્તે કિત્તે પાણી, ઘૂંટણ સુધી પાણી. કિત્તે કિત્તે પાણી, કમર સુધી પાણી. કિત્તે કિત્તે પાણી, પેટ સુધી પાણી. કિત્તે કિત્તે પાણી, ગળા સુધી પાણી. કિત્તે કિત્તે પાણી, નાક સુધી પાણી. કિત્તે કિત્તે પાણી, આંખ સુધી પાણી. કિત્તે કિત્તે પાણી, માથા સુધી પાણી. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પાણીમાં આખા બાળકો ડૂબી જાય એ રીતે છે. પછી ગાય એનું ગીત. તો આમાં સ્વચ્છતા વિશે જે અત્યારે ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખૂબ જ આ બંધ બેસતું છે કે ચોખ્ખો મારો ઓટલો, ચોખ્ખો ઘરનો ચોક, ચોખ્ખા કપડાં જોઈને ચોખ્ખું કહે સૌ લોક. ચોખ્ખો મારો ઓટલો, ચોખ્ખું મારું નાક, ચોખ્ખા મારા કાન, ચોખ્ખું મારું તન અને ચોખ્ખું મારું મન. ચોખ્ખો મારો ઓટલો, ચોખ્ખું મારું મુખડું, ચોખ્ખા મારા હાથ, ચોખ્ખા મારા દિલમાં રહે જગતના નાથ. ચોખ્ખો મારો ઓટલો. કેટલું સરસ વિદ્યાર્થી મિત્રો છે. ત્યાર પછી આવે છે પેજ નંબર 50 પર. કાવ્ય છે 4 અને આજની તારીખ દરેકમાં લખવાની રહેશે 2/8/2021 સોમવાર. તો વિદ્યાર્થી મિત્રો, જે આ ગીત છે આવો મેઘ રાજામાં, તો એમાં આપણે આજે સ્વાધ્યાય કરીશું. તો પેજ નંબર આવે છે 51 પર. એમાં પણ તમે જુઓ કે કવિતા ગાઓ અને રંગીન અક્ષર તરફ ધ્યાન આપો. તો વાદળ વાદળ વર્ષો પાણી, મુજને પડે રમવાની, મુજને મજા પડે રમવાની. ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન. વાદળ વાદળ વર્ષો પાણી, જાય નાશી ગરમીની રાણી. ત્યાર પછી મમ્મી પપ્પાની મદદથી શબ્દ વાંચી અર્થ જાણો. તો ઘેબરિયો, પરસાદ, મુશળધાર, રેલમ છેલ, ટાઢક પાણી નાની ધાર. ઘેબરિયો એટલે ખૂબ ધોધમાર વરસાદ, પરસાદ એટલે જે ખુલ્લી જમીન હોય એમાં ખૂબ વરસાદ પડે એને પરસાદ કહેવાય, પ્રસાદ એવો નથી. મુશળધાર એટલે ખૂબ જ વાદળ ખૂબ જ વરસે એને મુશળધાર કહેવાય. રેલમ છેલમ એટલે કે પાણીની જ્યાં ખૂબ જ આવતું જાતું હોય એને રેલમ છેલમ કહેવાય. ટાઢક એટલે વાતાવરણ ઠંડુ થાય તે, અને પાણી નાની ધાર એટલે ઉપરથી વરસાદ પડે છે એ વરસાદના પાણીની ધાર કહે છે. પછી પપ્પા કે મમ્મીની પાસેથી નીચેના શબ્દ વાંચો અને બોલો. પેરેન્ટ્સને પણ હું ખાસ રિક્વેસ્ટ કરું કે બાળકો પાસે એટલે કે વિદ્યાર્થીઓ પાસે બેસીને તમે 10 મિનિટ એમને થોડું વાંચન કરાવો કે જેથી તેમને પ્રેક્ટિસ થાય. તો વર નર દર શર રજ વન મન જન દન નવ દસ રસ નસ જસ રવ દમ જમ સમ નમ સજ સરસ વરસ સમજ મગજ મગર વજન નજર ગરમ નરમ નગર. ત્યાર પછી પેજ નંબર 52 પર કરીશું કે ચિત્રોને, પ્રશ્ન 5 છે કે ચિત્રોને ક્રમમાં ગોઠવવા અને સર્કલમાં નંબર આપો. એટલે કે તમે જુઓ કે 1, 2, 3 ચિત્રો બધામાં આપેલા છે, કોનો ક્રમ પહેલો અને પછી બીજો ને ત્રીજો આપશો. તો સૌથી પહેલા
एक दर्शाव्यू छे के सौथी पहला तो ब्रश ने कोलगेट लेशे, त्यार पछी पेस्ट काढशे अने पछी ब्रश करशे। एवी ज रीते अहींया छे तो छोकरी छे एने छींक आवे छे एटले ते रूमाल लेशे अने नाक पोंछशे। त्यार पछी छे के साबु ले छे बाथरूम माथी, पछी हाथ साबु वडे पग धोवे छे हाथ ने पग, अने पछी रूमाल थी लूछे छे। त्यार पछी नख आंगळाना छे ए वधेला छे तो नेल कटर लेशे ने पछी नेल कट करशे। त्यार पछी आवे छे साबु लेशे, त्यार पछी हाथ धोशे साबु अने पाणी वडे, अने पछी हाथ लूछशे। त्यार पछी पेज नंबर आवे छे 53 पर, मूळाक्षरने ओळखो अने रंग पूरो। तो व र ष अने द, तो व वडनो व, वर्षादनो व, र रथनो र, र रकाबीनो र, स ससलानो स, स सगड़ीनो स, द दड़ानो द, अने द दफ्तरनो। त्यार पछी पेज नंबर आवे छे 54 पर, प्रश्न 7, व ने ओळखो अने तेनी फरते सर्कल करो। तो ज्यां ज्यां व आवेलो छे त्यां त्यां सर्कल करवानुं, एटले के गोळ करवानुं छे। र ने ओळखो ने तेनी फरते करो, तो व पछी स, र र र र होय त्यां ज करवानुं, पछी स ससलानो, तो स ससलानो, ससलानो ने ससलानो, द ने ओळखो द दड़ानो अने द दड़ानो, व र ष द अक्षरोने राउंड करवानो एटले के सर्कल करीने दर्शावो। जुओ एक नमूनो आपेलो छे, व छे तो ज्यां व छे त्यां ज करवानो, र छे तो म र, द र स र ष र ष म, र छे त्यां ज करेलू छे ए ज रीते तमारे करवानो रहेशे। स ष ष अने ष, दा द साद, वादळ, दरद, એટલે આ રીતે। ત્યાર પછી પ્રશ્ન 9, શબ્દોમાંથી ર દ વ શ અક્ષરો શોધો અને સર્કલ આપેલું છે એમાં દર્શાવેલો રંગ પૂરો જુઓ। આમાં દાદા તો દ આવેલો છે તો ત્યાં લીલો રંગ કરવાનો, મ વન સાગ અને ઘર, રમત ગાજર તળાવ સાગર, સામાન નરમ વહાણ ગાગર, ગરજ ભરત પરખ વજન। જે રીતે ર આવે તો એમાં લાલ, દ આવે તો લીલો કલર, વ આવે તો પીળો કલર અને શ આવે તો જાંબલી કલર, જે રીતે મેં કલર પૂરેલા છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કરવાના છે। બીજાના પેજ પર આ રીતે જ તમારે દરેકમાં કરવાનું રહેશે।